કક્ષા દવે સર્જાનંદ વિદ્યાલય તરફથી યુટ્યુબ માપનું હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, આજે ગુજરાતીની અંદર જોઈશું ઝોડકા જોડવાના. તો ગુજરાતીમાં એક નંબરની નોટની અંદર તમારે આ રીતે સ્વરમાં મથાળું મારવાનું છે, કુંદડી કરવાની અને મથાળું મારવાનું. ઝોડકા યોગ્ય રીતે જોડો, ઉપર તારીખ લખવાની છે અને અવિભાગ અપવિભાગ. જોડકા નંબર એક, જોડકા નંબર બે, બીજા પાડે જોડકા નંબર ત્રણ અને જોડકા નંબર ચાર. તો આ રીતે તમારે ચાર જોડકા જોડવાના છે, એમાં પહેલા પાડે એક અને બીજા પાડે બે. તો અવિભાગમાંથી જોડકા તમારે અવિભાગમાં જોડવાના છે. તો અવિભાગમાં આપેલું છે ચીકડું, ગાય, બાવળ, કૂવો. તો પહેલું છે ચીકડું. ચીપડામાં શું હોય બાળકો? તો બી હોય, બરાબર ને? તો બીજા નંબરમાં બી આપેલું છે, એમાં તમારે જોડવાનું છે. આ મીંડા કર્યા છે એટલે મીંડે મીંડે જોડો, તો આ તમારે અક્ષર તમને કમ્પ્લીટ દેખાય. હવે બીજા નંબરમાં છે ગાય. તો ગાય આપણને શું આપે બાળકો? દૂધ. તો આપણે દૂધ સાથે જોડીશું. ત્રીજા નંબરમાં છે બાવળ. તો બાવળને શું હોય બાળકો? સૂળ હોય, સૂળ. તો એ છેલ્લા નંબરે છે, ચોથા નંબરે છે. અને કૂવો છેલ્લી. તો કૂવામાં શું હોય? પાણી. તો કૂવો આપણને આપે પાણી. તો ચીબડું આપે બી, ગાય આપે દૂધ, બાવળ આપે સૂળ અને કૂવો આપે પાણી. તો આ રીતે તમારે ફૂટ વડે જોડકા જોડવાના છે. હવે એક લીટી છોડીને જોડકું નંબર બે, એમાં છે પંખી, ભેંસ, ઉંદર અને ભમરી. તો પંખી રહેવા માટે શું માળા બનાવે બાળકો? તો આમાં છે ઘર, મોર, માળો અને રમાડ. તો પંખી શું બનાવે? માળો બનાવે. શું બનાવે બાળકો? માળો. જે ત્રીજા નંબર છે એમાં માળા સાથે જોડવાનું. પછી ભેંસ. તો ભેંસ ક્યારે? આ ગરીબના રહેઠાણના રહેઠાણ નથી. આ છે પ્રાણીઓ અને આમાં છે રહેઠાણ. તો ભેંસનું રહેઠાણ કયું આવે? ગમાણ. પંખીનું રહેઠાણ માળો, ભેંસનું રહેઠાણ ગમાણ અને ઉંદરનું રહેઠાણ શું હોય બાળકો? તો દર હોય. તો દર સાથે જોડવાનું. અને ભમરીનું રહેઠાણ ભમરીનું ગોળ હોય. તો ભમરી ગોળ સાથે જોડવાની. તો પંખીનો માળો હોય, ભેંસનું ગમાણ, ઉંદરનું દર અને ભમરીનું ગોળ. તો આ રીતે તમારે જોડવું, ફૂટ વડે જોડવાનું છે બાળકો. હવે બીજા પાડે જોડકા નંબર ત્રણ. તો એમાં અમાર છે બેસવાને, બીજું ઓઢવાને, બીજું સુવાને અને ચોથું ચણવાને. આ બાજુ છે પીંછા, પાટલો, દાણા અને પાટલો. તો આ ઓઢવાને શું જોઈએ, બેસવામાં શું જોઈએ, ચણવામાં શું જોઈએ એ આપેલું છે. બેસવા માટે શું જોઈએ? પાટલો. તો પાટલા સાથે ઓઢવાને શું હોય બાળકો? તો પીંછા. ચકીબેન ચકીબેન વાળી કવિતા છે ને, એના છે આ જોડકા. સુવાને શું હોય? ખાટલો હોય. અને ચણવા માટે શું હોય? દાણા હોય. તો આ રીતે બેસવાને પાટલો, ઓઢવાને પીંછા, સુવાને ખાટલો અને ચણવા માટે દાણા. અતિ જોડકું છે. હવે ચોથું જોડકું, તેમાં છે શાક, રોટલી, પરસાદ, નદીના. ભમાં છે ભેબરિયો, રેલમ છે કારેલા અને કુનીનું. તો શાક, શાક કેવું ભાવે બાળકો? શાક ભાવે કારેલા, એ ત્રીજા ક્રમે છે. રોટલી કેવી ભાવે બાળકો? તો કુનીની રોટલી ભાવે, એ છેલ્લા ક્રમે છે. વરસાદ, વરસાદ કેવું હોય બાળકો? તો ભેબરિયો, બરાબર ને? એ પહેલા વાત પહેલું છે. અને ચોથું નદી નાળા. તો નદી નાળા ભમાં શું આવે? કેટલા થઈ ગયા? રેડમ છે, બરાબર ને? તો શાક કારેલાનું, રોટલી ઊંડી ઊંડી, પરસાદ ભેબરિયો અને નદી નાળા રેડમ છે. તો આ થયા ચાર જોડકા. તમારે એક નંબરની નોટની અંદર લખવાના અને પાંચ નંબરની નોટની અંદર સુંદર સરસ અક્ષરે અને લખી અને ફૂટ વડે જોડવાના, હાથેથી કોઈએ જોડવાના નહીં, બરાબર? ખોટું જોડકા જોડવા માટે હંમેશા લીટી જોડવા, જોડકા જોડવા ખોટનો જ ઉપયોગ કરવાનો બાળકો. આપણી નોટ સ્વચ્છ અને સુંદર હોવી જોઈએ, બરાબર ને બાળકો? તો કાલે મળીશું બાળકો.